નમસ્કાર એટ ધ રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે. રાજકારણના ખરા રંગ ચૂંટણી ટાણે જ જોવા મળતા હોય છે તેમ કહેવાય છે ને દર્શક મિત્રો. તેમાંય આ વખતે સૌથી ચર્ચાસ્પદ બનેલ સુરતની વરાછા બેઠક પર વોટિંગ વખતે જે દ્રશ્યો જોવા મળ્યા ને જે દ્રશ્યો સર્જાયા ને તે લોકોને પણ નવાઈ પમાડી દે તેવા છે. જી હા, સમગ્ર પ્રચાર દરમિયાન એકબીજા સામે શાબ્દિક હુમલા કરવામાં કંઈ જ બાકી ન રાખનાર કુમાર કાનાણી અને સામે અલ્પેશ કથિરિયા આજે પોલિંગ બૂથમાં જાણે ભરત મિલાપ થતો હોય તેમ એકબીજાને મળતા દેખાયા નજરે પડ્યા હતા. એક્ચ્યુઅલી આ દરમિયાનના જે દ્રશ્યો છે તે થયા સોશિયલ મીડિયા પર વાયરલ. જી હા, વાત કંઈક એવી છે કે અલ્પેશ કથિરિયા વોટ આપવા માટે પહોંચ્યા ને ત્યારે પોલિંગ બૂથ પર કુમાર કાનાણી પણ રહ્યા હતા હાજર. ત્યારે પોતાનાથી ઉંમરમાં મોટા કુમાર કાનાણીને જોતા જ અલ્પેશ કથિરિયા તેમણે પગે લાગ્યા હતા, આશીર્વાદ મેળવ્યા હતા અને અહીં જાણે બેસતા વર્ષ જેવો મિલાપ સર્જાયો હતો બંને કાકા ભત્રીજા વચ્ચે. દર્શક મિત્રો, કથિરિયા અને કાનાણીની વાત કરીએ તો 4 દિવસ પહેલા જ એકબીજાને ન બોલવાનું બોલ્યા હતા તેઓ, અચાનક જ હવે આજે વોટિંગના દિવસે જ્યારે કાકા ભત્રીજાનો ભેટો થયો ત્યારે ઉભરાઈ ગયો તેઓ વચ્ચે પ્રેમ. વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઈ પ્રોફાઇલ બેઠક ગણાતી એવી સુરતની વરાછા બેઠક પર ભાજપના ઉમેદવાર છે કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે અલ્પેશ કથિરિયાએ. આમ તો બંનેની જોડી કાકા ભત્રીજા તરીકે રહેતી હોય છે હંમેશા ચર્ચામાં, પરંતુ રાજકારણમાં મત મેળવવાની ગેલછામાં એકબીજા પર બંને ખૂબ જ ગંભીર આરોપો લગાવી ચૂક્યા છે. વાત માતાના ઘૂંટણના ઓપરેશનની હોય કે હલકા લોકો નામર્દ જેવા શબ્દો સુધી પહોંચી ગઈ હતી બંને વચ્ચે, પરંતુ બંને રાજકીય હરીફ આજે જ્યારે મતદાનના દિવસે જ એકબીજા સામસામે આવી ગયા તો બંને એકબીજાને ભેટી પડ્યા હતા. એટલું જ નહીં દર્શક મિત્રો, એવા રિપોર્ટ છે કે અલ્પેશ કથિરિયાએ અહીં એવું પણ નિવેદન આપ્યું હતું કે જો કુમાર કાનાણી જીતશે તો પોતે તેમને ખભે બેસાડીને તેમના સરઘસમાં જોડાશે. તો બીજી તરફ વોટ આપવા નીકળેલ કુમાર કાનાણીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જેવું પણ જણાવ્યું કે વરાછાની જનતા ભાજપની સાથે છે અને અલ્પેશ કથિરિયા સાથે તેમની કોઈ ટક્કર નથી. આજે મતદાનના પ્રથમ ચરણના સોશિયલ મીડિયા પર વાયરલ વોટિંગના દિવસના આ કાકા ભત્રીજાના મિલનના દ્રશ્યો જોઈને દર્શક મિત્રો આપ પણ કહેશો કે આને કહેવાય રાજકારણ? ક્યારે દોસ્ત દુશ્મન અને દુશ્મન દોસ્ત બની જાય કઈ જ ન કહી શકાય. શું કહેશો આપ આ સોશિયલ મીડિયા પર વાયરલ દ્રશ્યો જોઈને અમને જરૂરથી જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.